યાત્રાધામ વીરપુરમાં પીજી વિસીએલ ની બેદરકારી ને લઈને ખેડૂતોમાં રોષ ફેલાયો છે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં પીજી વિસીએલ ની બેદરકારી સામે આવી છે યાત્રાધામ વીરપુર પાંચ દિવસ પહેલા મિની વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદ પણ પડ્યો હતો જેમને લઈને વીરપુરના સીમ વિસ્તારમાં અનેક જગ્યાએ વીજ તૂટી છે તેમજ વાવાઝોડામાં પવનને કારણે આહાબા ફીડરના ધરાશાયી થઈ ગયા છે પરંતુ મિની વાવાઝોડાના પાંચ દિવસ વીતી ગયા છતાં પીજીવીસીએલ દ્વારા વીજ પોલ તેમજ તૂટેલા વીજ વાયરોને રિપેર કરવા કોઈ પણ પ્રકારની કામગીરી હજુ સુધી કરાઈ નથી જેમને લઈને વીરપુરના આહાબા ફીડરમાં હજુ સુધી ખેડૂતોને વીજળી મળી નથી જેમને કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે ખેડૂતોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી અને જણાવ્યું હતું કે પાંચ દિવસ પહેલા મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો જેમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો જેમને લઈને ખેડૂતોના ખેતરોમાં વીજ વાયરો તેમજ કરી અનેકવાર રજૂઆતો કરી છતાં વીરપુર પીજીવીસીએલ ના તંત્ર જાણે કાને બેરાશ આવી ગઈ હોય તેમ ખેડૂતોની રજૂઆતને આ કાન કરી રહ્યા છે અને ખેતરમાં પડેલા વીજ વાયરો અને વીજ પોલ રિપેરિંગ કરવાની કોઈ તસ્તી લેતા નથી તુટેલા વીજવાયરને લઈને ખેતરમાં જતા પણ ડર લાગે છે ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે અત્યારે હાલ ચોમાસાનો સમય નજીક આવી ગયો છે માટે અત્યારે ખેડૂતો આગોતરા પાકનું વાવેતર કરતા હોય છે પરંતુ છેલ્લા પાંચ દિવસથી વીજળી જ મળી નથી તો આગોતરા પાકના વાવેતર કેમ કરવા અને હાલ અમારે છતાં પાણીએ પશુઓનો લીલા ઘાસ ચારો સુકાઈ રહ્યો છે અને પશુઓ માટે પીવાના પાણીની કુંડીઓ ખાલી થઈ ગઈ છે અને પશુઓ પીવાના પાણી માટે ઘરેથી ભરી ખેતરે લઈ જવાની નોબત આવી છે ત્યારે સરકાર એક બાજુ ખેડૂતોને પૂરતી વીજળી મળે છે ના દાવા કરે છે જ્યારે બીજી બાજુ બીજીવીસીએલ દ્વારા બેદરકારી દાખવી રિપેરિંગ ન કરવામાં આવતા ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેમને લઈને ખેડૂતોએ તંત્ર દ્વારા સત્વરે તૂટેલા વીજવાયર અને વીજ પોલ જલ્દીથી રિપેર થાય તેવી માંગ કરી છે બ્યુરો રિપોર્ટ બીએસ નાઇન ટીવી ન્યૂઝ રાજકોટ હું વીરપુર ગામનો વતની છું અને આ ચાર પાંચ દિવસથી આ વાવાઝોડું આવ્યું અને હજી આ વીજ ફોલને એ બધા પડી ગયા છે તો જીબીમાં ફરિયાદ કરીએ છીએ તો કે લાઇનમેન ઉપર કારીગરો ગયા છે અને લાઇન ચાલુ છે પણ પાવર એ લોકો કાપતા નથી તારને આ થાંભલા પડી ગયા છે ખેતરમાં પડ્યા છે અમારે આગોતરું વાવેતર કરવું હોય તો અમે વાવેતર કરી શકતા નથી અને લાઇટ એ લોકો આપતા નથી એટલે લાઇટ વગરનું પાણી અમે કંઈ કરી ન અગીએ અને જો આ વરસાદ થઈ ગયો તો આમાં આ લોકો રિપેર કેમ કરશે એ અમને સમજણ નથી પડતી અને જી બીમાં ફરિયાદ કરીએ તો કે તમારે લાઇન ચાલુ છે અહીંયા મોટર ઉપડતી નથી જો આવી રીતના કંઈક કોઈક અકસ્માત ના સર્જાય એની અમને ભીતી છે એટલે અમે જીબીને એવી નમ્ર વિનંતી કરું છું કે તાત્કાલિક સર્વે રિપેર કરી અને સર્વે રિપેર કરે આ વીરપુર ગામનો હું વતની છું કેશુભાઈ મેયર મારું નામ છે આ જે વિસ્તાર છે બધો જમીનનો આહાબા ફિલ્ડનો તો આજે વાવાઝોડું એવો એને પાંચથી છ દિવસ થયા તો લાઇટવાળા કોઈ થાંભલા પડી ગયા કે કાંઈ થયું હોય પણ રિપેર કરતા નથી લાઇટ આપે છે પણ બે ફેસમાં આપે છે મોટર ન ઉપડે પાવર તણાઈમાં બતાવે પણ મોટર ન ઉપડે કેબલ બરી જાય આજે અમારે આ ઢોર માટે ચારો છે એ બધું હુંકાય છે અને જે ટપક પાથરીને અમે મેનેજ કરી રહ્યા છીએ એમાં કપાસિયા મૂકવા છે પણ લાઇટ ન આવે તો કપાસિયા અમારો ફેલ જાય તો અમારે કરવું શું એટલે મારી એક નમ્ર વિનંતી છે બોર્ડવાળાઓને અથવા સરકારને કે વહેલી તકે આ હાબા ફીડર રિપેર કરી અને એમને લાઇટ આપે એવી મારી નમ્ર વિનંતી છે